અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશન માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ધોરણ ત્રણ વિષય ગુજરાતી કલશોર આપણો વિષયાંક છે પાઠ દસ કે જેનું નામ છે ચાલો સૌને રમત મુબારક જુઓ બાળમિત્રો આ પાઠમાં જ અગાઉની વિડીયોમાં આપણે એક ગીત વિશે જોઈ ગયા હતા ગીતનું નામ હતું રમશું રમશું રેલમ છેલ હવે આજે આપણે ગીત પછી આવે છે વાર્તા વાર્તા વિશે સમજૂતી મેળવીશું તો સૌ પ્રથમ વાર્તા આધારિત કેટલાક શબ્દોનું લેખન વાંચન કરી લઈએ શબ્દો બાળ મિત્રો તમારે મારી સાથે સાથે જ વાંચન કરવાનું રહેશે બીલે તોફાની રમતિયાળ ભાઈ બંધ ક્રિકેટ કાકા કૌવા રખેવાળ મુક્કાબાજી આજુબાજુ હોશિયાર દોસ્તો શીખવાળી જુઓ બાળ મિત્રો આ શબ્દોને તમારે તમારી ગુજરાતીની નોટમાં બે બે વાર લખવાના રહેશે અને વાંચન પણ કરવાનું રહેશે તો ચાલો હવે આપણે વાર્તાની સમજૂતી મેળવીએ ચાલો પોતપોતાનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક લઈને બેસી જાઓ વાર્તા બીલે નામનો એક છોકરો એ એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો તોબા પોકારી ઉઠે જુઓ એક છોકરો હતો એનું નામ શું હતું બીલે આ છોકરો એટલો બધો તોફાની એટલો બધો તોફાની કે એના મા બાપ તો તોબા પોકારી ઉઠે તોબા પોકારી ઉઠવું એટલે શું તેનાથી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે તેના તોફાનથી તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ હતો રમતિયાળ એટલે રમતવૃત્તિ ધરાવનાર રમ્યા જ કરવાવાળો સ્વભાવ ભાઈ બંધો સાથે એ ચોર સિપાઈની રમત ખૂબ રમતો કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી જો આ ફકરામાં આપણે શું જોઈ ગયા એક છોકરો હતો તેનું નામ બિલે હતો તે ખૂબ જ તોફાની અને તે રમતિયાળ હતો તે તે તેના ભાઈબંધો સાથે ભાઈબંધો એટલે દોસ્તો દોસ્તો સાથે કઈ રમત રમતો ચોર સિપાઈની રમત અને તેને ક્રિકેટની રમત બહુ ગમતી હવે આગળ જોઈએ બિલેને પશુપંખી પણ એટલા જ ગમે એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર કબૂતર કાકા કૌવા ને ચકલી સાથે વાતો કરે વાંદરા બકરા ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરી એકવાર કોઈકે એને પૂછ્યું બિલું મોટો થઈને શું બનવાનો બીલે કહે હું તો ઘોડાનો રખેવાળ બનીશ જુઓ બાળ મિત્રો બિલે તોફાની પણ હતો બિલે રમતિયાળ પણ હતો હવે જુઓ બીલેને પશુ પંખી પણ એટલા જ ગમે એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર કબૂતર કાકા કૌવા ને ચકલી સાથે વાતો કરે એટલે પક્ષીઓ સાથે વાતો કરે અને વાંદરા બકરા ગાય ઘોડા સાથે દોડાદોડી કરે એકવાર કોઈકે તેને પૂછ્યું ભીલું મોટે મોટો થઈને શું બનવાનો તો બીલે શું કહે છે હું તો ઘોડાનો રખેવાળ બનીશ હવે આપણે આગળ જોઈએ બીલે તોફાન મસ્તી તો કરતો જ પણ સાથે કસરત પણ ખૂબ કરતો મુક્કાબાજી એની ગમતી કસરત હતી આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણીવાર એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે ને પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય જુઓ બાળ મિત્રો બિલે તોફાન મસ્તી તો કરતો જ પણ સાથે શું કરતો હતો કસરત પણ કરતો અને મુક્કાબાજી એ એની ગમતી કસરત હતી તે ઉપરાંત આ બીલે ભજનો ગાવામાં પણ ખૂબ હોશિયાર હતો તે ભજનો ભજનો ગાવામાં એવો ખોવાઈ જાય કે એના આજુબાજુ કોણ છે કે પોતે ક્યાં છે એ પણ એ ભૂલી જતો હતો એ તો બધી જ બાબતોમાં હોશિયાર તે નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તોને રમાડે એકવાર તેણે મિત્રોને નવી રમત શીખવાડી બીલે નામનો છોકરો બધી જ બાબતોમાં ખૂબ જ હોશિયાર હતો અને તે પોતાની જાતે જ નવી નવી રમતો પણ બનાવતો અને એના દોસ્તોને પણ રમાડતો એકવાર ડીલે શું કર્યું તેના મિત્રોને નવી રમત શીખવાડી જુઓ બાળ મિત્રો આપણી આ વાર્તા અધૂરી છે આ વાર્તા આધારિત કેટલાક શબ્દો આપણે અગાઉ જોઈ ગયા તે શબ્દોને તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે તમને સમજ પડી ગઈને થેન્ક યુ